धारासभ्य राजेंद्र सिंह राठવાની ઉપસ્થિતિમાં 12 ગામી મન કી બાત નો શતાબ્દી એપિસોડ નિહાળ્યો હતો। આજ રોજ દેશના 96% લોકો મન કી બાત શું છે એ જાણે છે અને દેશના વડાપ્રધાનના મન કી બાતની પ્રભાવિત પણ થાય છે। આજ રોજ જ્યારે સમગ્ર દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમનું જીવન પ્રસારણ થઈ રહ્યું છે ત્યારે 137 છોટાઉદેપુર વિધાનસભા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ 12 ગામે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ કાર્યક્રમમાં મોદીજી રાષ્ટ્ર વિકાસને સ્પર્શતા મુદ્દાઓની પ્રેરણાદાયી વાતો માનનીય વડાપ્રધાન શ્રી આ કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે શેર કરે છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં એકમાત્ર એવા વડાપ્રધાન છે જે નિયમિતપણે રેડિયો દ્વારા નાગરિક સાથે સંવાદ સાધે છે અને આ પ્રસંગે મારા મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના શાબ્દિક એપિસોડનું જીવન પ્રસારણ નિહાળીને શતાબ્દી એપિસોડના સાક્ષી બન્યા હતા। અને આજે 30મી એપ્રિલ 2023 ના દિવસે 100મી મન કી બાતની કડી આપણે